હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? મજામાં ને? આજે આપણે સ્ટાન્ડર્ડ 10th સાયન્સ એટલે કે વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રી પવન એમના મોસ્ટ આઈએમપી એક વાક્યમાં ક્વેશ્ચન આન્સરિંગ કરીશું. એક વાક્યના ક્વેશ્ચન આન્સર બહુ જ પૂછાય છે એક્ઝામમાં અને સ્ટુડન્ટ્સને એટલા જ કન્ફ્યુઝ કરે છે. તેથી અહીં મેં એક એક માર્કના ક્વેશ્ચન્સ મૂકેલા છે સ્ટાન્ડર્ડ 10 સાયન્સ માટે, ચેપ્ટર 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન માટે. તો આપણે પહેલો ક્વેશ્ચન પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન માટે જોઈએ. અહીંયા મેં લિસ્ટ આઉટ કરી જ દીધા છે ફ્રેન્ડ્સ, તેમના સાથે સાથે આન્સર પણ અવેલેબલ છે. તમે કન્ફ્યુઝ હોય તો વિડીયોને પોઝ કરી શકો છો અને ફરીથી તમે ચેક કરજો. તો ચલો આપણે ડિસ્કસ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનો વિસ્તાર કેટલો છે? ફરીથી ક્વેશ્ચન બોલું છું, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનો વિસ્તાર કેટલો છે? કયા પ્રકાશનો? દ્રશ્ય પ્રકાશ, અને તેની આપણે શું કહેવાની છે? તરંગ લંબાઈ. તો કે 4×10⁻⁷ મીટરથી 8×10⁻⁷ મીટર છે. બીજો ક્વેશ્ચન, ગોળાકાર અરીસા માટે વક્રતા ત્રિજ્યા એટલે કે આર અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચે શું સંબંધ છે? ગોળાકાર અરીસા માટે વક્રતા ત્રિજ્યા કેપિટલ આર અને કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ વચ્ચે શું સંબંધ છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. કેપિટલ આર ઇક્વલ ટુ 2F. કેપિટલ આર ઇક્વલ ટુ 2F. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 3, પુસ્તક પરથી થતું પ્રકાશનું પરાવર્તન કયા પ્રકારનું પરાવર્તન હોય છે? પુસ્તક પરથી થતું પ્રકાશનું પરાવર્તન કયા પ્રકારનું પરાવર્તન હોય છે? તો કે અનિયમિત પરાવર્તન. આપણને આઈડિયા નથી હોતો, પ્રકાશનું પરાવર્તન આડાઅવળા કોઈ પણ કિરણોથી જતું હોય છે, તેથી તેને કહેવાય છે અનિયમિત. ચોથો ક્વેશ્ચન, વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ અંતગોળ અરીસા પરથી પરાવર્તન પામી કયા બિંદુમાંથી પસાર થશે? વક્રતા કેન્દ્ર સીમાંથી, ક્યાંથી? સીમાંથી પસાર થતું કિરણ, કેવો અરીસો છે અહીંયા? અંતગોળ અરીસા પરથી પરાવર્તન પામી કયા બિંદુ પસાર થશે? તો કે સેમ વક્રતા કેન્દ્ર પાથી જ, જેવો ક્વેશ્ચન છે તેમાંથી પસાર થતું કેન્દ્ર ફરીથી પાછું પરાવર્તન પામી વક્રતા કેન્દ્ર ઉપર જ આવે છે. યાદ રાખજો, ગોખી લેજો ક્વેશ્ચન. વક્રતા કેન્દ્રમાંથી કોઈ પણ કિરણ પાસ થાય અને અરીસો અંતગોર અરીસો હોય તો તે વક્રતા કેન્દ્રમાંથી જ પસાર થશે. પાંચમો ક્વેશ્ચન, અંતગોર અરીસાની સામે વસ્તુને ક્યાં સ્થાને મૂકતા તેનું આભાસી ચોથું પ્રતિબિંબ રચાય છે? અરીસો કેવો? અંતગોળ. ક્યાં મૂકવામાં આવે છે? તો કે ક્વેશ્ચન પૂછ્યો છે, ક્યાં સ્થાને મૂકતા આપણને કેવું પ્રતિબિંબ મળે છે? તો કે આભાસી અને ચોથું. આભાસી ચોથું, અરીસો અંતગોળ, તો તેને વસ્તુ આપણે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે મૂકવું પડે. મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે મૂકતા આપણને પ્રતિબિંબ આભાસી અને ચતું પ્રતિબિંબ રચાય છે. ક્લિયર ફ્રેન્ડ્સ? ગોખી લેજો, અંતગોળ અરીસો છે, આભાસી અને ચતું પ્રતિબિંબ જોતું હોય તો મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે મૂકવાનું. મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે મૂકતા આભાસી ચતું પ્રતિબિંબ મળે છે. અરીસો કેવો? અંતગોળ અરીસો. ક્લિયર ફ્રેન્ડ્સ? ગોખી લેજો, હજુ મગપ કરી લેજો, આવા ક્વેશ્ચન એક્ઝામમાં વારંવાર પૂછાય છે. છઠ્ઠો ક્વેશ્ચન, સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા ખાલી જગ્યા હોય છે? તો કે એક. કેવો અરીસો? સમતલ અરીસો, અને એનું હંમેશા મોટવણીનું મૂલ્ય કેટલું હોય છે? એક. બોર્ડની એક્ઝામમાં આ ક્વેશ્ચન વારંવાર પૂછાયેલો છે અને તમને પણ આઈડિયા આવે, શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય છે, તો તમે લખી લેજો, સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા એક હોય છે. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હોય છે. ફરીથી સમતલ અરીસાનું જ પૂછ્યું છે, સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હોય છે. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હોય છે,
કેટલી હોય છે? તો કે અનંત હોય છે. કેટલી હશે? તો કે અનંત. ક્લિયર ફ્રેન્ડ્સ, આઈડિયા આવ્યો? ઓકે, નેક્સ્ટ વન, આઠમો ક્વેશ્ચન. સમતલ અરીસા વડે 2 મીટર દૂર રહેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય છે? સમતલ અરીસા વડે 2 મીટર દૂર રહેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય છે? તો 4 મીટર. અહીંયા મેં આન્સર ફોટોમાં નથી આપ્યો, પણ તમે ચેક કરતા જજો. 4 મીટર. કેટલા મીટર? આઠ. ક્વેશ્ચન નંબર 8નો આન્સર થશે, સમતલ અરીસા વડે 2 મીટર દૂર રહેલી વસ્તુ તેના પ્રતિબિંબ વચ્ચે આના કરતાં ડબલ, 2 મીટર કરતાં ડબલ હશે. કેટલું હશે? તો કે 4 મીટર. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ બધા જ ક્વેશ્ચન 1 થી 8 અહીંયા આપેલા છે. મોસ્ટ 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 આઈએમપી છે ફ્રેન્ડ્સ. ગોખી લેજો, લખી લેજો, તમે નોટ ડાઉન કરતા રહેજો, કે જેનાથી તમને ક્યારેય પણ ક્વેશ્ચન આન્સરિંગમાં પ્રોબ્લેમ ના થાય. ચલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન્સ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન 10 નંબરનો, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ મેં અહીંયા નોટ ડાઉન કરેલા છે. બધા જ ક્વેશ્ચન જીટી ગુજરાત બોર્ડમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, વારંવાર પૂછાય છે. તેમાં પણ આ બધા ચેપ્ટર જૂના કોર્સમાં પણ હતા અને સાથે સાથે હવે નવા કોર્સમાં પણ આવે છે, જેનાથી આ બધા જ ક્વેશ્ચનના આન્સર આપવાનું અને ક્વેશ્ચન પૂછાવાના ચાન્સીસ વધી જાય છે. 10મો ક્વેશ્ચન છે, કયા દ્રવ્યની પ્રકાશીય ઘનતા સૌથી વધુ છે? કયા દ્રવ્યની પ્રકાશીય ઘનતા સૌથી વધુ છે? તો આન્સર છે હીરો. કયા દ્રવ્યની પ્રકાશીય ઘનતા સૌથી વધુ છે? તો કે હીરો. 11મો ક્વેશ્ચન, કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક હંમેશા કેટલો હોય છે? કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક હંમેશા કેટલો હોય છે? તો કે 1 કરતાં મોટો, એટલે કે ગ્રેટર ધેન 1. કોઈ પણ માધ્યમનો વક્રીભવનાંક, પણ કેવો? નિરપેક્ષ વક્રીભવનાંક, હંમેશા ગ્રેટર ધેન 1 હોય છે. નેક્સ્ટ 12મો ક્વેશ્ચન, વસ્તુનું ખાલી જગ્યા પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે? હંમેશા આપણે વાસ્તવિક પ્રતિબિંબ જ પડદા પર ઝીલી શકાય. કેવું પ્રતિબિંબ? વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે. 13મો ક્વેશ્ચન, બહિર્ગોળ લેન્સનો પાવર +5.0D હોય તો તેની કંદ લંબાઈ કેટલી થાય? આ ક્વેશ્ચન્સ તમારે ગણતરી કરવી પડશે. ગણતરીના આન્સર હું તમને પછી ગણતરી કરીને આપીશ, પણ ત્યાં સુધી અત્યારે યાદ રાખી લો, બહિર્ગોળ લેન્સનો પાવર 5.0D હોય પ્લસ તો તેનું 20 સેન્ટીમીટર આન્સર આવશે. આમાં તમારે ગણતરી કરવી પડશે. હું તમને આ ગણતરીવાળા સમ્સ બધા જ એક નવા વિડીયોમાં લઈ લઈશ, એટલે તમે ટેન્શન ના લેશો. અહીંયા જસ્ટ ખાલી 1-1 માર્કના ક્વેશ્ચન્સ છે, એટલે લર્ન કરી લો. 14મો ક્વેશ્ચન, જો પાણી, બેન્ઝીન અને નીલમના વક્રીભવન આંક અનુક્રમે 1.33 અને 1.50 હોય તો કયા માધ્યમનો સાપેક્ષ વક્રીભવન સૌથી વધુ હોય છે? જો પાણી કેવું છે? તો કે બેન્ઝીન અને નીલમના વક્રીભવન અનુક્રમે 1.33 અને 1.50 હોય તો કયા માધ્યમનો વક્રીભવન આંક સૌથી વધુ હોય? તો કે નીલમના પાણીની સાપેક્ષ. નીલમના પાણીની સાપેક્ષે પાણી બેન્ઝીનનો વક્રીભવન વધારે હોય છે. 15મો ક્વેશ્ચન, અરીસાનું મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચે અંતર ખાલી જગ્યા હોય છે? અરીસાનું મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચેનું અંતર ખાલી જગ્યા હોય છે? તો કે કેન્દ્ર લંબાઈ જેટલું. અરીસાનું મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચેનું અંતર કેન્દ્ર લંબાઈ હોય છે, કેન્દ્ર લંબાઈ જેટલું હોય છે, એવું પણ તમે કહી શકશો. નેક્સ્ટ 16મો ક્વેશ્ચન્સ એ ગણતરીવાળો છે, છતાં પણ અત્યારે યાદ રાખી લો. જો પાણી અને કાચના નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે 4/3 અને 3/2 હોય તો પ્રકાશનો પાણી અને કાચમાંના વેગનો ગુણોત્તર કેટલો હશે? પાણી અને કાચના વેગનો ગુણોત્તર તમારે કહેવાનો છે. આમાં પણ સેમ ગણતરી કરવી પડશે, પણ અહીંયા યાદ રાખી લો, 4/3 × 3/2 છે, તેને રિવર્સ કરી દેજો, એટલે 4 2 8 નીચે આવી જશે અને 3 3 9 એ ઉપર આવી જશે.
ક્લિયર ફ્રેન્ડ. ઓકે, નેક્સ્ટ 17મો ક્વેશ્ચન. પાણી, કાચ અને હીરાના નિરપેક્ષ વક્રીભવન અનુક્રમે 1.33, 1.50 અને 2.72 છે, તો કયું માધ્યમ સૌથી વધુ પ્રકાશીય ઘટ હશે? એટલે કે પાણી, કાચ અને હીરામાં આપણને કહી દીધું છે, પણ હીરો કેવો છે? તો કે સૌથી વધારે ઘનતાવાળો, પ્રકાશ્ય ઘનતાવાળો છે. તેથી હીરો છે તેનું પ્રકાશ્ય ઘટ હંમેશા વધારે હશે. કયું માધ્યમ સૌથી વધુ પ્રકાશ્ય ઘટ હશે? તો કે હીરો. શાના વડે રચાતા પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે? તો કે બહિર્ગોર અરીસા અને અંતગોર અરીસા, બંને અરીસામાં તમને હંમેશા આભાસી પ્રતિબિંબ જોવા મળશે. બહિર્ગોર અરીસા અને અંતગોર અરીસા બંનેમાં. સપાટીને લંબ રૂપે અપાત થતા પ્રકાશના કિરણ વક્રીભૂત કોણ કેટલો હોય છે? મોસ્ટ એમ્પી ક્વેશ્ચન 19મો. સપાટીને લંબ રૂપે આપાત થતા પ્રકાશના કિરણનો વક્રીભૂત કોણ કેટલો હોય છે? તો કે 0. આ બધા જ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ મોસ્ટ 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 એમ્પી છે. માત્ર મેં 15 થી 20 જેટલા જ ક્વેશ્ચન મૂકવાની ટ્રાય કરું છું, કે જેથી તમને લોડ પણ ના લાગે. માત્ર 10 મિનિટમાં તમે આ ક્વેશ્ચન્સ રેડી કરી શકો છો. એક્ઝામમાં જતા પહેલાં જો આ 10 ક્વેશ્ચન પણ 10 થી 15 મિનિટમાં અને 10-20 ક્વેશ્ચન્સ કરીને જશો, તો આમાંથી મારી ગેરંટી કે 1 કે 2 ક્વેશ્ચન પૂછાવાના ચાન્સીસ વધી જાય છે. તેથી આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો તમે શેર કરી શકો છો. અને થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. લાઈક કરી શકો છો, સબસ્ક્રાઈબ કરી શકો છો, અને જો કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ સો મચ, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.